नमस्कार विद्यार्थी मित्रों, श्री के बिजलावाड़ी हाईस्कूल द्वारा आयोजित ई लर्निंग क्लासेस की अंदर आप सौ विद्यार्थियों धोरण नौ की अंदर हार्दिक स्वागत है। आज आप सामाजिक विज्ञान की अंदर धोरण नौ की अंदर थोड़ा आग अभ्यास करवाना चाहिए। अगौना वीडियो की अंदर तमे लोकोए पाठ एक अने पाठ बे अभ्यास करेलो हतो। आ पाठ एक अने पाठ बे नी अंदर आपणे थोड़ी घणी माहिती जोईली हती। भारतना ब्रिटिश सत्तानो उदय एटले के पाठ एक ए जे छे भारतनी अंदर ब्रिटिश सत्तानो उदय ए भारत में ब्रिटिशों कई रीते आवेला हता, ब्रिटिशोए कई रीते सत्ताओ स्थापेली हती अने ब्रिटिशो ए भारतनी अंदर पोतानी सत्ता स्थापवानी अंदर कई रीते सक्षम निवडेला हता ए आ पाठनी अंदर आपणे चर्चा करेली हती। पाठ नंबर बेनी अंदर आपणे जोईए तो प्रथम विश्वयुद्ध अने रशियन क्रांति विशे आपणे माहिती जोईली हती। प्रथम विश्वयुद्ध नी अंदर कया कया देशों भाग लीधेलो हतो अने प्रथम विश्वयुद्धनी अंदर रशियन क्रांति थयेली हती, बोल्शेविक क्रांति थयेली हती, जेवी अनेक क्रांतिओ विशेनी माहिती आपणे आ पाठ बेनी अंदर जोईली हती। पाठ नंबर त्रणनी अंदर हवे आपणे जोवानुं छे नूतन विश्व तरफ प्रयाण। तो आ पाठ त्रणनी अंदर आपणे नूतन विश्व तरफ प्रयाण ए पाठ आपणे समझवानो छे अने एनो अर्थ पहेला वेला शरूआतनी अंदर आपणे जोवानो छे के पाठ त्रण जे छे नूतन विश्व तरफ प्रयाण जे छे એ શું કહેવા માગે છે। પહેલા આપણે પાઠની માહિતી થોડી ઘણી જોઈએ, ટાઇટલ ઉપરનું સમજીએ કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ શું કહેવા માગે છે, પછી આપણે અંદરની માહિતી જોઈશું અને સમજશું। નૂતન વિશ્વ તરફ પ્રયાણ, નૂતન શબ્દ નવો છે આની અંદર, વિશ્વ તરફ પ્રયાણ, વિશ્વ તરફ આ શબ્દ તમે જાણેલો છે અને પ્રયાણ આ શબ્દ પણ કદાચ અમુક વિદ્યાર્થીઓને આવડતો હશે, અમુક વિદ્યાર્થીઓને નવો હશે। તો આપણે એ શબ્દ સમજીએ કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ જે છે એ પાઠ શું કહેવા માગે છે। તો કે આ પાઠની અંદર નૂતન એટલે કે નવું, નૂતન સ્કૂલનો મતલબ નથી આમાં, નૂતન એટલે કે નવું, નવા વિશ્વ તરફ જવું, પ્રયાણ કરવું એટલે કે જવું, નવા વિશ્વ તરફ આગળ વધવું, નવા વિશ્વ તરફ પ્રયાણ કરવું, આનો મતલબ આનો અર્થ થાય છે। તો પાઠની શરૂઆતની અંદર આપણે જોઈએ તો નૂતન વિશ્વ તરફ પ્રયાણની અંદર મુખ્ય ચાર મુદ્દાઓનો આપણે આની અંદર અભ્યાસ કરવાના છીએ। તો પહેલો મુદ્દો જે છે, થોડું ટાઇટલ આપણે એની અંદર સમજીએ કે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો, તો એની અંદર જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ, વિશ્વયુદ્ધ થાય ને કોઈ પણ દેશ વચ્ચે એટલે વિશ્વયુદ્ધની અંદર જે સાધન સામગ્રીનો ખર્ચ જે હોય છે એ વધારે પડતો થતો હોય છે, એટલા માટે લોકોને આર્થિક મહામંદીનો ભોગ બનતા હોય છે। તેને સુધારવા તાત્કાલિક સરકારો નિષ્ફળ ગઈ, એને સુધારવા માટે સરકાર જે છે નિષ્ફળ ગયેલી હતી, તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો, કેટલાક રાષ્ટ્રોના સરમુખત્યારશાહીનો ઉદય થયો જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું। આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરવાના છીએ આપણે। પહેલો ઇટાલીમાં ફાંસીવાદ, બીજું જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું જાપાનમાં લશ્કરવાદ, ચોથું વૈશ્વિક મહામંદી 1929 અને 1932। પહેલું એની અંદર જોઈએ ઇટાલીમાં ફાંસીવાદ, પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના પક્ષે રહી યુદ્ધ લડ્યું હતું, તેમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચો થયો, 6 લાખ સૈનિકો જાનહાની થઈ, છતાં વિજેતા માત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની અપેક્ષા થઈ તેથી ઇટાલી રોષે ભરાયું, ઇટાલીનો રાષ્ટ્રીય
સમાન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીના આવા કપરા સંજોગોમાંથી ઉગરવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેમનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વપરિતાનું પ્રતિક છે તે અપનાવ્યું હતું. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસેજેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. મુસ્લિમોની મુદ્રાલેખ હતો કે પક્ષ અને એક નેતા તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી તેમનો ગણવેશ કરવા કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાની ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેકિનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ગરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું હતું. હવે જર્મનીમાં નાઝીવાદ એની આપણે ચર્ચા કરીએ. જર્મનીમાં નાઝીવાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગઈ, હાર થઈ અને આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીએ સહી કરવાની ફરજ પડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. આમ હવે આપણે જોઈએ જર્મનીમાં નાઝીવાદ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હાર થઈ, તે આર્થિક રીતે પડી ભાગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર, રાષ્ટ્રીય સામ્રાજ્યવાદી જર્મન કામદાર પક્ષમાં 1919 જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. અંડરલાઈન કરજો ત્યાં. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીમાં રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલર અને આક્રમક રીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર માનતી હતી. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિકલે સાથેનું જેવું પ્રતીક લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થા સત્તાવાદી અને વિદ્યુત પ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્યત્વે જર્મનીના એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન પ્રજા શુદ્ધિકરણ નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધી અસંખ્ય યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા, જે હોલોકોસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથો નાશ કરવાના નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્વના કારણો બન્યા. ત્યારબાદ ત્રીજું, જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ 1919 વર્સેસની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશો લાભ મળ્યો નહીં. જર્મનના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારી પડી. તેને સખાલિન અને
સાઇબિરિયા ટાપુ ખાલી કરાવવા પડ્યા તે જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનના ચૂંટણી થઈ તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષોએ ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનના રાષ્ટ્રવાદ સંઘની નીતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરી ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી. તેને ઉપરાંત જાપાને કોરિયા, મેંગોલિયા, સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજો કર્યો અને જર્મની તેમજ ઇંગ્લેન્ડ સાથે સંબંધો સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઇઝ પછી 1933 ગાદીએ આવેલ સેન્ઝા હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિનો ઉત્તેજન આપ્યો. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો.